14.4 पर्यावरण विषयक परिणाम, तो કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત પર્યાવરણને કોઈ ને કોઈ રીતે વિક્ષેપિત કરે છે. વિક્ષેપિત કરે એટલે કે કંઈક ને કંઈક રીતે નુકસાન પહોંચાડે છે. એટલે કે કોઈ પણ આપણે ઉર્જાનો સ્ત્રોત લઈએ તો પર્યાવરણને થોડું તો નુકસાન પહોંચાડશે. જેમ કે આપણે લાકડું બાળીએ તો ધુમાડો વધારે થાય, પણ આપણે ગેસમાં જે સીએનજી યુઝ કરીએ તેમાં થોડો ઘણો તો ધુમાડો થવાનો જ છે, બરાબર. હવામાં કાર્બન ડાયોક્સાઇડ જશે એટલે કે પર્યાવરણને થોડું ઘણું તો નુકસાન થશે. તો આપણે આમાં શું કરવું જોઈએ કે આપણે એવો સ્ત્રોત લેવાનો કે જે પર્યાવરણને ખૂબ ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે. આપેલ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે તે નીચે પ્રમાણેના પરિબળો પર આધાર રાખે છે. એટલે આપણા ઘરે છે તો લાકડાનો ચૂલો સળગાવવો કે સગડી લેવી, બરાબર, તે બધું આપણા ઉપર આધાર. કે સૌર કુકર લેવું, સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા, એટલે આપણે સહેલાઈથી લઈ શકતા હોય. હવે સૂર્ય કુકર છે, સૌર કુકર, બરાબર, તેમાં વધારે સમય લાગે છે. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો, એટલે કે સસ્તું કયું પડી રહ્યું છે. ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા, એટલે કે એના જે સાધન છે, બરાબર, સૌર કુકર છે તો કેટલું કાર્યક્ષમ છે, સગડી કેટલી છે, ચૂલો કેટલો છે, બરાબર. એ જ રીતે આપણે વાહન લઈએ તો પેટ્રોલ ડીઝલ, બરાબર, તેનું જોઈએ કે કઈ એવરેજ વધારે આપે છે, બરાબર. તો સાધનોની કાર્યક્ષમતા તથા તે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ, તો જો પર્યાવરણને બહુ વધારે નુકસાન થતું હોય તો આપણે એને ઘણીવાર અવોઈડ કરીએ છીએ. ઘણા લોકો દિવાળીમાં ફટાકડા નથી ફોડતા, કારણ કે એનાથી શું થાય, પર્યાવરણમાં ધુમાડો બહુ થાય. એટલે જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ. એટલે સીએનજી છે ને એ લાકડા કરતાં વધારે સ્વચ્છ છે, બરાબર, પણ પૂરેપૂરો સ્વચ્છ નથી, કારણ કે એના દહનથી પણ થોડું ઘણું તો પ્રદૂષણ થાય જ છે. અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે. અશ્મિભૂત બળતણ એટલે કે જે કોલસો લાકડું, એનાથી છે ને ધુમાડો બહુ થાય છે. કેટલાક કિસ્સાઓમાં સોલર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત હોય છે, પરંતુ એવું બની શકે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય. હવે સોલર સેલ છે ને એનાથી પ્રદૂષણ નથી થતું, પણ સોલર સેલ જે બનાવવામાં આવે, બરાબર, એ પદ્ધતિ હોય, એ કેમિકલથી બનાવવામાં આવતું હોય, તે કેમિકલ છે કે એ જે પદ્ધતિ હોય ફેક્ટરીમાં વપરાતી હોય, તો એનાથી પર્યાવરણને નુકસાન થઈ શકે છે, બરાબર. તો આ વિષયમાં સતત સંશોધન થઈ રહ્યા છે તથા તેવી ટેકનોલોજીના વિકાસના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે વધારે સમય સુધી કાર્ય કરી શકે તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચે. હવે વધારે સમય સુધી એટલે કે આ સોલર સેલ છે કે કોઈ પણ ઉપકરણ હોય ને, ટીવી હોય ગમે તે હોય, એ અમુક સમય પછી બગડી જાય, બરાબર. જેમ કે સોલર સેલ છે તે 15-20 વર્ષ સુધી ચાલે, પછી એ નવી પ્લેટ નખાવી પડે, બરાબર. એટલે વધુ સમય ચાલે એ અને નુકસાન ઓછું કરે એ રીતનું બનાવવામાં આવી રહ્યું છે, બરાબર. ગાડી હોય તો ગાડી અમુક સમય પછી એન્જિન ખવાઈ જાય, બરાબર, 15-20 વર્ષ પછી નવી લેવી પડે. કોઈ ઊર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? તો લાકડો, કોલસો, આ બધું જે અશ્મિભૂત બળતણ છે ને એ ખતમ થઈ જશે, પણ જે સૌર ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા આ બધી છે ને એ પુનઃપ્રાપ્ય છે, તો એ મળતા જ રહેશે. અશ્મિગત બળતણો પર આપણે લાંબો સમય નિર્ભર રહી શકીશું નહીં. એટલે જમીનમાં જેટલો જથ્થો છે પેટ્રોલિયમનો અને કોલસાનો એટલો છે, એ વાપરીશું એટલે પતી જશે. આ પ્રકારના સ્ત્રોત કે જે કોઈને કોઈ દિવસે સમાપ્ત થઈ જશે તેને ખૂટી જાય તેવા અથવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહે છે. એટલે આ એવા સ્ત્રોત છે જે ખૂટી જશે અમુક સમય પછી, અમુક વર્ષો પછી, તે વધુ વર્ષો પછી, બરાબર, તો અને ફરી નહીં મળે, તે એવાને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહે છે. આનાથી વિરુદ્ધ જો આપણે લાકડા સળગાવવા કપાતા વૃક્ષોના ઉછેર કરી જૈવ દ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ તો આપણને અચળ દરે ઊર્જા મળતી રહેશે. એટલે આપણે વૃક્ષો ઉગાડતા જઈએ, બરાબર છે, જેમ લાકડા કાપી એના કરતાં વધુ વૃક્ષો ઉગાડીએ તો આપણને લાકડું મફત મળશે, તે પુનઃપ્રાપ્ય થઈ જશે. આવા ઊર્જા સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને પુનઃપ્રાપ્ય સ્ત્રોત કહે છે. મને નામ પરથી જ ખબર, પુનઃ એટલે ફરીથી અને પ્રાપ્ય એટલે ફરી મળે છે, અને પુનઃ અપ્રાપ્ય એટલે પુનઃ એટલે ફરીથી, અપ્રાપ્ય એટલે ના મળે, એટલે ફરી ના મળે એવું, તે પુનઃ અપ્રાપ્ય. આપણી દુનિયામાં છે ને ખૂબ ઊર્જા છે, આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપલબ્ધ છે, એટલે પુષ્કળ ઊર્જા છે, સૌર ઊર્જા, પવન ઊર્જા, બરાબર. આપણી પાસે એવી ટેકનોલોજી નથી કે આપણે બધે બધી ઊર્જા વાપરી શકીએ, બરાબર, તો એ વિષયે સંશોધન થવું જોઈએ ને બનાવવું જોઈએ. આ ઊર્જા ઊર્જાની સતત અથવા આવર્તીય ધારાઓના રૂપમાં અથવા ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહિત છે કે તેમાંથી વાપરી શકાય તેવી ઊર્જા ખેંચવા છતાં ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ નગણ્ય છે. આપણે પૃથ્વી છે તો એની અંદર નીચે લાવા છે, બરાબર, તે લાવા ઉકળતો લાવા છે અને એની અંદર પણ પુષ્કળ ઊર્જા છે, બરાબર. તો આ બધી ઊર્જાઓ બહુ બધી છે, સૂર્ય ઊર્જા છે, બરાબર, તો ખતમ નથી થવાની, પણ આપણે ખાલી એ જ જોવાનું છે આપણે કઈ તેને વાપરી
શકીએ.